આજની પેઢીના બાળકો તો ઠીક, નવયુવાનો પણ રાવણ હથ્થા જેવા પૌરાણિક વાદ્યથી કદાચ પરિચિત નહીં હોય, પરંતુ લુપ્ત થઈ રહેલા રાવણ હથ્થાની કળાને આજે અમુક લોકો બચાવીને રાખી છે. છેવાડાના ગામોમાં જૂનવાણી પરંપરા હજુ પણ યથાવત છે. આજના આધુનિક યુગમાં ભલે સ્માર્ટફોન, ટીવી કે પછી ડિજિટલ મનોરંજનના સાધનો આવી ગયા હોય, પણ આજે પણ ગુજરાતના ગામે ગામે જઈને પ્રાચીન વાદ્ય લોકવાજિંત્ર રાવણ હથ્થાનો અદ્ભુત સુર સાથે લોકગીત અને ભજન થકીને પોતાનું ગુજરાન ચલાવતા અને લોકોનું મનોરંજન કરતા કળા હજુ પણ અમુક લોકો યથાવત રાખી છે. આવા જ પ્રાચીન વાદ્ય રાવણ હથ્થાના વાદક કારુભાઈ ભરથનું કહેવું છે કે તેઓની પરંપરાગત કલા છે, જેઓ સાથે તે સંકળાયેલા છે અને વાદક વગાડીને લોકોનું ગામે ગામ મનોરંજન કરીને લોકો જે બે પૈસા આપે તે થકી તેઓ ગુજરાન ચલાવે છે. સરકારે આવા કલાકારોને કળાને જીવંત રાખવા પ્રયત્ન કરવા અનિવાર્ય છે, નહીતર આગામી સમયમાં રાવણ હથ્થો લુપ્ત થઈ જશે. રિપોર્ટર રમેશ ભાનુશાલી, કચ્છ. શું નામ છે તમારું? મારું નામ કારુભાઈ ભરથરી બાવાજી. ગામ રવત. અત્યારે હું રાવણ હથ્થો વગાડું છું અને એનું ગુજરાન કરું છું. અમારા બાળકોને નાના નાના છે એને મોટા કરું છું. ઘણા અમારા દાદાના દાદા વગાડતા હતા અને ત્યાંથી અમારો કુર આવે છે વગાડતું બધું, ત્યાંથી હું વગાડું છું રાવણ હથ્થો અને પબ્લિકને રાજી કરું છું. ગામે ગામ જ્યાં જ્યાં હું ગાઉં છું ભજન, પબ્લિક બધી રાજી થાય છે. આને રાવણ હથ્થો કહેવાય. તમામ ગીત ભજન ગરબા બધા વાગે આમાં અને અમારા પાસે કલા છે પણ એ કલાને અમે માનીએ છીએ. અમારું હળવદ, હળવદ ગામ છે, મોરબી જિલ્લો છે. કચ્છમાં વગાડું છું અને જ્યાં જ્યાં મોટા મોટા શહેર હોય ત્યાં વગાડવા જાઉં છું.